આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતથી હાલ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે અંતર્ગત સારોલી પાસેની મેટ્રોની બ્રિજ સ્પાન નવી હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે અને મેટ્રોની કામગીરી હાલ પૂરતી આ ઘટનાને લઈ અને સ્થગિત કરી દેવામાં આવી ચૂકી છે. તો આ સમાચાર સુરતથી વરસાદને લઈ અને સ્પાન નમ્યો હોવાનું અનુમાન છે તે પણ અહીં લગાવવામાં આવી રહ્યું છે અને આ સાથે જ મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ વચ્ચેથી નમી ગયો હોવાની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. ત્યારે મેટ્રોની કામગીરી જે થઈ રહી છે તે હાલ પૂરતી સ્થગિત પણ આ ઘટનાને લઈને કરી દેવામાં આવી છે અને આ સાથે જ બ્રિજ નમી જતાની સાથે વાહન ચાલકો જે ત્યાંથી પસાર થાય છે તે તમામ વાહન ચાલકો માટે આ રસ્તો હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. જે વાહન ચાલકો છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ સૌથી મોટો નિર્ણય છે તે અત્યારે કરવામાં આવ્યો છે. જોકે અગાઉ પણ મેટ્રોની ક્રેન તૂટી હતી તે પ્રકારની જાણકારી પણ અત્યારે સામે આવી રહી છે. તો સારોલી પાસેની મેટ્રોનો જે બ્રિજ સ્પાન છે તે નમ્યો હોવાની અત્યારે તસવીરો સામે આવી રહી છે. ત્યારે મેટ્રોની કામગીરી હાલ પૂરતી ત્યાં સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે વરસાદને કારણે સ્પાન નમ્યો હોવાનું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે અને આ સાથે જ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. ત્યારે અતિ મહત્વના પ્રોજેક્ટમાં આટલી મોટી બેદરકારી કયા કારણોસર તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. આ સાથે જ કોઈ જાનહાની થઈ હોત તો તે પાછળ આખરે જવાબદાર કોણ રહેત તે પણ એક મોટો સવાલ છે. કોની કટકીથી આ બ્રિજનો સ્પાન છે તે નમી ચૂક્યો છે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે અને આ પહેલા પણ અગાઉ પણ આ મેટ્રોની ક્રેન તૂટી હોવાની વિગતો પણ ક્યાંક બહાર આવી હતી. એટલે વધુ વિગતો અમારા સંવાદદાતા પૂજા નિષાદ ફોનલાઈન પર આપી રહ્યા છે. પૂજા, સારોલી પાસેની મેટ્રોની બ્રિજ સ્પાન નમી ચૂક્યો છે, શું છે જાણકારી વધુ? જી, ચોક્કસપણે અત્યારે જે વરસાદી માહોલ છે સુરતમાં, મેઘરાજ છે તે મહેરબાન બન્યા છે. ત્યારે અનેકો વિસ્તારોમાં પાણીના પણ ભરાવ જોવા મળ્યા હતા, જેથી તિરાડોની પણ જે દ્રશ્ય છે તો જોવા મળ્યા હતા. અને હાલ જે સુરતની જે વાત કરવામાં આવે તો સુરતની જે કામગીરી છે તે પ્રગતિમાં જોવા મળી રહી છે. સુરતમાં કરોડોના ખર્ચે મેટ્રોની કામગીરી હાલ જોવા મળી રહી છે. ત્યારે સુરતના સારોલી પાસે આ જે ઘટના છે તે બની છે. મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ વચ્ચે પેલું બ્રિજ છે તે નમ્યો હતો, જેથી આ પ્રકારની જે ઘટના હતી બની હતી. ઘટના બનતા બનતા અટકેથી કોઈ જાનહાની થઈ ન હતી અને આ બ્રિજ છે તે નમ્યો હતો, પરંતુ ત્યાંથી હજારો લોકોની અવર જવર પણ હોય છે, જેથી ઘટના બનતા બનતા અટકી હતી ને બ્રિજ નમી જતા વાહન ચાલકો માટે પણ હાલ અત્યારે છે તે રસ્તો બંધ કરાયો છે. અને આ પ્રકારના દ્રશ્યો સામે આવતા ભયનો પણ માહોલ હાલ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારે જે ઘટના છે તે હાલ અત્યારે સામે આવી રહી છે. અજી પૂજા, જાણકારી આપવા બદલ આપનો આભાર. સુરતના સારોલી વિસ્તારના આ સમગ્ર દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર સારોલી પાસેની મેટ્રોની બ્રિજ સ્પાન છે તે નમી ચૂક્યો છે. તો આજ મુદ્દે અસલમ સાયકલવાલા કોંગ્રેસના નેતા છે તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અસલમભાઈ, પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને અત્યારે સુરતના સારોલી વિસ્તારમાં જે મેટ્રોની કામગીરી કરોડોના ખર્ચે કરવામાં આવી રહી છે અને તેને હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે કારણ કે મેટ્રોનો બ્રિજ સ્પાન નમી ચૂક્યો છે, શું કહેશો તમે? તમારી પ્રતિક્રિયા શું છે? બ્રિજની જે ઘટના ઘટી છે મેટ્રો રેલની, એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, ગેરવહીવટ અને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર, એના એકબીજાના મેળા પીપણામાં થયેલ કૌભાંડના કાર આ ઉત્તમ ઉદાહરણ છે. મેટ્રોની આવી બેદરકારી પ્રથમવાર નથી થઈ સુરતમાં. અગાઉ પણ ઉધના દરવાજા ખાતે ક્રેન પડી ગઈ હતી અને આખી રિક્ષા ચડતા ગઈ હતી અને જાનહાની માલ બચી હતી. એ સિવાય પણ અત્યાર સુધી મારું માનવું એવું છે કે ઓછામાં ઓછા 4-5 જણા લોકો આમાં અકસ્માતે મૃત્યુ પામ્યા છે બેદરકારીથી મેટ્રો રેલ કોર્પોરેશનથી. પણ એ મેટ્રો રેલ કોર્પોરેશનની બેદરકારીની અકસ્માતે એ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હત્યા કરવામાં આવી છે. એમાં પણ પોલીસ તંત્રએ છાવરવાની ભૂમિકા ભજવી છે, પીણું સંકેલવાની ભૂમિકા ભજવી છે. મેટ્રો રેલના જે ઇજારદારો છે ભારતીય જનતા પાર્ટીના ધંધાની છે, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને પોતાના જમાઈ સમજે છે અને એ અધિકારીઓને પોતાના ખિસ્સામાં લઈને ચાલનારા ઇજારદારો છે. એમની મનમાનીથી અને એમના મનસ્થી રીતે કામગીરી કરી રહ્યા છે. સુરતના હજારોની લાખો લોકો એમના કામમાં પોકારી રહ્યા છે. સુરત કડોદરા રોડ જે છે, જે આ ઘટના ઘટી છે, એ ટેક્સટાઈલ માર્કેટનો હબ વિસ્તાર છે, ટ્રાન્સપોર્ટનો હબ વિસ્તાર છે, અસંખ્ય વાહનોની અવર જવર છે, લાખો લોકોની અવર જવર છે. સુરત પારડોલનો મુખ્ય માર્ગ છે અને એ રોડ પર જો દિન દહાડે આવી રીતે કામગીરી મેટ્રો કરતા હોય તો આ તો કોઈ સ્થળ પર જઉં છું અત્યારે, પરમ કૃપા પ્રમાણે પ્રાર્થના કરી કે કોઈ જાનહાની ન થઈ હોય. કે આ ઇજારદારોને માત્ર પોતાના કામમાં અને પોતાના રૂપિયાને ભારતીય જનતા પાર્ટીને પરમિશન લેવામાં રસ છે, બાકી પ્રજાની કોઈ પડી નથી. અને કામમાં આવી ગંભીર બેદરકારી એ ભારતીય જનતા પાર્ટીના રાજનું ઉત્તમ શાસન છે.
જી અસલમભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સુરતના સારોલી પાસેની મેટ્રોનો બ્રિજ સ્પાન છે તે નમી ચૂક્યો છે અને તે મુદ્દે કોંગ્રેસના નેતા છે તેમનું નિવેદન પણ અત્યારે સામે આવી રહ્યું છે અને તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે. કારણ કે આ અગાઉ પણ મેટ્રોની ક્રેન તૂટી હોવાની વિગતો છે તે પણ ક્યાંક સામે આવી હતી. જોકે આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે કોઈ જાનહાનિ નથી થઈ અને બ્રિજ નમી જતાની સાથે જ વાહન ચાલકો માટે આ રસ્તો છે તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમની સલામતીને ધ્યાને રાખી અને આ મોટો નિર્ણય છે તે અત્યારે કરવામાં આવ્યો છે.